કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 માં આપણે આગળની વિડિયોમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય પૂર્ણ કર્યું હતું. તો હવે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ તેમાં આપણે આગળ વધવાનું છે. તો પૂર્ણ સંખ્યાઓ આપણે ભણીએ એ પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ વિશે સમજીએ. પ્રાકૃતિક સંખ્યાઓ એને બીજા શબ્દોમાં કહેવાય છે ગણતરીની સંખ્યા. કઈ સંખ્યા કહેવાય છે? ગણતરીની સંખ્યા. ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર્સ, બરાબર. તો એ પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો આપણે આ દરેકને ખબર છે 1 2 3 4 5 6 અનંત સુધી. કઈ પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? 1 થી શરૂઆત કરીને અનંત સુધી આગળ વધતા જવાનું. અને બીજા શબ્દોમાં શું કહેવાય છે? એને ગણતરીની સંખ્યા. ઓકે, સંકેતમાં તેને કેપિટલ N વડે દર્શાવાય છે. કેમ કેપિટલ N? તો ઇંગ્લિશમાં આને કહેવાય છે નેચરલ નંબર્સ, બરાબર. એટલે સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે. અને હવે આપણે પૂર્ણ સંખ્યાઓ લઈએ. તો પૂર્ણ સંખ્યાઓમાં શું કહ્યું છે? જુઓ, આ પ્રાકૃતિક સંખ્યાઓ તો બધી જ આવી જાય છે 1 2 3 4 અનંત સુધી, પણ પૂર્ણ સંખ્યાઓમાં તમારે 0 ઉમેરવાના છે. ઓકે, એને કહેવાય છે હોલ નંબર. એટલે આગળ તમારે 0 ઉમેરી દેવાના પ્રાકૃતિક સંખ્યાની આગળ. એટલે 0 1 2 3 4 અનંત સુધી આ સંખ્યાઓ આવેલી હોય છે, અને એને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવાય છે, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે કે નહીં, તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 2 3 4 અનંત સુધી પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યાઓ આવી જાય છે, બરાબર. અને ત્રીજી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યામાં શું આવે છે? જુઓ, ઋણાંક, 0 અને ધનંક. ઓકે, પ્રાકૃતિકમાં ફક્ત ધનંકો જ આવતા હતા. પૂર્ણ સંખ્યાઓમાં શું આવશે? 0 અને ધનંકો. હવે આવી પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ઋણાંકો આવેલા હોય છે, 0 અને ધન, આ ત્રણેય અંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, તેને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખવાનું છે તમારે, બરાબર. તો હવે આપણે પ્રાકૃતિક સંખ્યા સમજ્યા, બરાબર. તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 અનંત સુધી છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 અનંત સુધી. એટલે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, અને આ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. શેમાં? પૂર્ણાંક સંખ્યામાં. કેમ? તો એમાં ઋણ અંકો પણ આવેલા હોય છે, 0 અને ધન અંકો. ઓકે, એટલે 0 અને ધન અંકો એ બધા જ અંકો પૂર્ણાંક સંખ્યામાં આવે છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણ સંખ્યામાં, અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. ઓકે, તો હવે આપણે પ્રકરણમાં આગળ સંખ્યા રેખા વિશે સમજવાનું છે. તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે મેં, જેમાં 0, ધનંક અને ઋણ અંકોનો સમાવેશ થાય છે. આપણે પ્રકરણ પૂર્ણ સંખ્યાઓ છે એટલે આની મેં ઋણ અંકોનો સમાવેશ થશે નહીં, પણ સંખ્યા રેખા આખીમાં ઋણાંકો, 0 અને ધનંકો આવેલા હોય છે, બરાબર. જેમાં 0 આ કહેવાશે 0ની જમણી બાજુ, બરાબર. એ જમણી બાજુ પર ધન અંકો આવેલા હોય છે, જમણી બાજુ પર. અને આ 0ને કહેવાય છે ડાબી બાજુ, જ્યાં કયા અંકો આવેલા હોય છે? ઋણ અંકો, બરાબર. તો અત્યારે આપણી પોઝિશન અહીંયા છે 0 પર, બરાબર. હવે તમને એમ કે તમારે 0 પરથી જમણી બાજુ 3 ડગલા ભરવાના છે. કેટલા? 3 ડગલા. તો તમારે શું કરવાનું? 0 થી 1, 1 થી 2 અને 2 થી 3, એટલે આ 3 ડગલા ભર્યા કહેવાય. તો તમે કયા અંક પર ઊભા હશો? ખબર પડી જાય 3 ઉપર. અથવા આવી રીતે પૂછે કે તમે 0 પર ઊભા છો, હવે 0ની ડાબી બાજુ તમે 5 પગલા ભરો, તો ક્યાં ઊભા હશો? તો શું લખવાનું? -5. અથવા તમારી પોઝિશન અહીંયા છે 3 ઉપર,
અને તમને એમ કહે છે કે 3 ઉપરથી ડાબી બાજુ 5 પગલા ભરો કેટલા 5 પગલા તો તમારે એક અહીંયા આવવાનું આ બીજો આ ત્રીજો આ ચોથો અને આ પાંચમો તો ક્યાં આવીને ઉભા રહી આપણે -2 પર ક્યાં -2 બરાબર આ હતી સંખ્યા રેખા હવે આના પરથી આપણે સંખ્યા રેખાની જે ક્રિયાઓ છે સરવાળો બાદબાકી ગુણાકાર એ આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય તે હવે આપણે શીખવાનું છે તો હવે આપણે સંખ્યા રેખાના ઉપયોગથી એ સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકીની ક્રિયા જોવાની છે તો અહીંયા મેં ઉદાહરણ લીધું છે 4 + 7 અહીંયા તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો નથી આ ક્રિયા પહેલા સંખ્યા રેખા પર દર્શાવવાની છે શરૂઆત ક્યાંથી કરવાની જો અહીંયા 4 તો તમારે 4 પર પહેલા ઊભું રહેવાનું અહીંયા પછી પ્લસ કયું છે તો યાદ રાખવાનું છે પ્લસ અંકો સંખ્યા રેખામાં જમણી બાજુ આવેલા હોય છે આપણે આગળ સંખ્યા રેખા સમજ્યા તે રીતે એટલે પ્લસ પછી કેટલા છે જુઓ 7 તો તમારે 4 પરથી ઊભા રહીને 7 પગલા કઈ બાજુ જવાનું છે જમણી બાજુ એટલે 1 2 3 4 5 6 અને 7 ક્યાં ઊભા રહ્યા આપણે જુઓ 11 પર તો એ જ્યાં ઊભા રહ્યા હોય ત્યાં આપણે અહીંયા જવાબ લખી દેવાનો છે બરાબર એવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ 2 + 7 તો તમારે પહેલા કયું ઊભું રહેવાનું 2 પર પ્લસ 7 એટલે જમણી બાજુ 7 પગલા ભરવાના એટલે 2 થી 3 પર 1 2 3 4 5 6 અને 7 ક્યાં ઊભા રહ્યા આપણે જુઓ 9 પર તો જવાબ કેટલો આવશે 9 ઓકે એવી ને એવી જ રીતે બાદબાકીની ક્રિયા આપણે લઈએ તો જો શરૂઆત ક્યાંથી કરવાની છે 9 થી અહીંયા છે માઇનસ હવે માઇનસ કઈ આવેલા હોય છે ડાબી બાજુ એટલે તમારે ડાબી બાજુ ખસવાનું છે કેટલા પગલા 4 તો પહેલા 9 પર ઊભું રહેવાનું અહીંયા 4 ડગલા ડાબી બાજુ એટલે 1 2 3 4 ક્યાં ઊભા રહ્યા આપણે આવીને જુઓ 5 પર તો આનો જવાબ કેટલો આવશે 5 એવી જ રીતે બીજો દાખલો જુઓ 11 - 7 એટલે પેલો 11 પર ઊભું રહેવાનું તમારે અહીંયા માઇનસ એટલે ડાબી બાજુ ખસવાનું અહીં જેટલી સંખ્યા આપેલી હોય એટલા પગલા ભરવાના આપણે 7 છે તો 7 પગલા ભરો અહીંથી 1 2 3 4 5 6 7 ક્યાં ઊભા રહ્યા આપણે આવીને જુઓ 4 પર તો 11 માંથી 7 જશે તો કેટલા આવશે 4 બરાબર તો હવે આપણે સંખ્યા રેખા પર ગુણાકારની ક્રિયા જોઈએ એમ એક્ઝામ્પલ જુઓ કેવું છે 3 × 4 બરાબર તો આપણે પહેલા અહીંયા ઊભું રહેવાનું 0 પર ગુણાકારમાં પહેલા 0 પર ઊભું રહેવાનું પહેલી સંખ્યા લાવવા માટે કેટલા પગલા ભરવા પડશે આપણે 3 એટલે 0 થી 1 1 થી 2 2 થી 3 એટલે ડાયરેક્ટ આપણે અહીંયા આવીશું 3 પર ઓકે હવે ગુણ્યા કેટલા કયા છે 4 એટલે 3 × 3 3 × 2 6 3 × 4 9 અને 3 × 4 12 તો ક્યાં આપણે ઊભા રહ્યા આવીને જો 12 પર તો 3 × 4 જવાબ કેટલો આવશે 12 ખબર પડી ગઈ 0 થી પહેલા તમને જે સંખ્યા કહે ત્યાં જતું રહેવાનું પછી કેટલા છે 4 સ્ટેપ એટલે 3 × 2 6 3 × 4 9 અને 3 × 4 12 એવી જ રીતે 2 × 7 છે તો તમારે પહેલા 0 પરથી કઈ આવવાનું 2 બરાબર એટલે 2 × 2 2 × 2 4 2 × 3 6 2 × 4 8 2 × 5 10 2 × 6 12 અને 2 × 7 14 કઈ આપણે ઉભા રહ્યા જુઓ અહીંયા 14 ઉપર તો 2 × 7 બરાબર કેટલા આવશે 14 આ જ દાખલો તમે બીજી રીતે કરી શકો પહેલા 7 પર ડાયરેક્ટ જતા રહો 0 થી 7 સુધી એટલે 7 પછી કેટલા છે 2 એટલે 7 × 7 7 × 2 14 આ રીતે પણ તમે કરી શકો છો ઉપરનો દાખલો પણ આવી રીતે કરી શકાય બરાબર પણ આપણ જે શરૂઆતની સંખ્યા આપેલી હોય પહેલા 0 થી ત્યાં સુધી જતું રહેવાનું છે પછી જેટલી સંખ્યા ગુણ્યામાં કઈ હોય એટલા સ્ટેપ આપણે આગળ લેવાના છે તો હવે આના પરથી આપણે સ્વાધ્યાય લેવાનું છે તો આપણે હવે પછીની વિડીયોમાં લઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ